नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ। ક્યાં સમાચારોની શરૂઆત ટોપ 25 ન્યૂઝ થી। સંત્રાપુરમાં ગેરકાયદે ઘરપાત મામલે પોલીસ તપાસનો ધમધમાટ। ચાર પૈકી એક મહિલાની કરાઈ ઓળખ। ખાનગી મકાનમાં ઘરપાતની દવાઓ પણ મળી। રાજકોટના જસદણમાં પોલીસે નકલી આઈપીએસ અધિકારીને ઝડપી પાડ્યો। સંજય પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। નકલી આઈકાર્ડ બતાવી લોકો પાસેથી પૈસાનો તોડ કરતો હતો। જસદણ પોલીસ મથકમાં ધંધુકા તાલુકાના સંજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો। અમદાવાદમાં શિક્ષણ વિભાગના હિસાબ નીચે 7 કરોડથી વધુની છેતરપિંડી કરી। જો કે પૂછપરછમાં ઈસનપુર અને ગોવાના અન્ય બે આરોપીઓના નામ સામે આવ્યા। છેતરપિંડીની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા। ભાવનગરના સિનિયર સિટીઝન સાથે એક બ્રોકરે વિશ્વાસઘાત કર્યાની ઘટના સામે આવી। આરોપી દંપતીએ ચાંદખેડામાં પાશ્વ ઇન્ફા પ્રાઇવેટ લિમિટેડ નામનો નવો પ્રોજેક્ટ લોન્ચ થવાનો છે અને તેમાં સસ્તા ભાવે સારી દુકાન આપવાની લાલચ આપી ટુકડે ટુકડે 29 લાખ રૂપિયા પડાવી લીધા। મોરબીના બેલા ગામે એટીએમ તોડીને ચોરી કરવામાં આવી। બેલા ગામની સીમમાં આવેલા યુનિયન બેંકનું એટીએમ તોડી ચોરી કરવામાં આવી। એટીએમની તિજોરી તોડી 15,70,500ની ચોરી કરવામાં આવી। બનાસકાંઠા દાંતીવાડા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પાલનપુરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર બે યુવકોના મોત અને એકને ઈજા પહોંચી। તાપીમાં સોનગઢ ઉકાઈ રોડ પર હાર્દિક પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના। પેટ્રોલ પંપ પર અજાણ્યા ઈસમોએ પંપના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી। બે કર્મચારીઓ સાથે મારામારી કરીને 15,000 થી 20,000 રૂપિયાની લૂંટ કરી 10 જેટલા ઈસમો ભાગી છૂટ્યા। રાજકોટને મળશે નર્મદાનું 300 ક્યુસેક પાણી। મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય। ન્યારી ડેમમાંથી સૌની યોજનાથી પહોંચશે પાણી। કચ્છના ભુજમાં અદાણી મેડિકલ કોલેજના છાત્રોને દૂષિત પાણી અપાતા વિવાદ સર્જાયો। દૂષિત પાણીથી કોલેજમાં એમબીબીએસના 50 છાત્રો બીમાર પડ્યા। હોસ્પિટલમાં લાંબા સમયથી દૂષિત પાણી અવિરત હતું। ઉમરેઠ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે વડુ તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને કડિયાવાડ ખટકીવાડના રહીશોમાં રોગચાળો ફેલાવાની દહેશત। ધોરાજીના તોરણિયાના ઉબેણ નદી ઉપરના ચેકડેમ પ્રદૂષિત હાલતમાં છે। જેતપુરના પ્રદૂષણ માફિયાઓ ચેકડેમની સાથે ભાદર નદી, ભાદર 2 ડેમ, ઉબેણ નદી, ઉબેણ ડેમને પણ પ્રદૂષિત કરી નાખ્યો છે। ભુજમાં બહુજન આર્મીના સંસ્થાપક અને કાર્યકરો 7 દિવસથી કલેક્ટર કચેરીની સામે અચોક્કસ મુદત માટે ભૂખ હડતાલ પર છે। જીકે જનરલ હોસ્પિટલમાં અતિ ગંભીર પ્રકારની બીમારી માટેના નિષ્ણાત તબીબની નિમણૂક અને હોસ્પિટલના વહીવટ સુધારાની માંગ કરી રહ્યા છે। અમરેલી ધારીના ચલાલા રેવન્યુ વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો। વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પાંજરા મૂકી ઓપરેશન હાથ ધર્યું હતું। દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લા વહીવટીતંત્રએ પીડિયાટ્રિક બાળકોનો સર્વે કર્યો। સર્વે અંતર્ગત સંવેદનશીલ, ઓછા સંવેદનશીલ અને વધુ સંવેદનશીલ એમ 3 પ્રકાર પાડવામાં આવ્યા। અમદાવાદમાં કોરોનાના ડર વગર લોકોની ભીડ જોવા મળી। એસટી બસ સ્ટેન્ડ પર લોકોના ટોળા જોવા મળ્યા। કોરોનાને લઈ કોઈ જ પ્રકારની તકેદારી જોવા મળી ન હતી। ભાવનગરના કાળાનાળા દાદા સાહેબ જૈન દેરાસરમાં ચાતુર્માસના પ્રવેશ પ્રસંગે દર્શન કરવા લોકોની ભીડ જામી હતી, ત્યારે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતું પણ નજરે ચડ્યું હતું। ભુજના પાંજરાપોળ શેરીના વેપારી એસોસિએશન દ્વારા અનોખી પહેલ। જે કોઈ ગ્રાહકે રસીના બંને ડોઝ લીધા હશે તેમને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પર બનેલ બ્રિજ બને તે પહેલા જ વિવાદમાં આવ્યો છે। ખાનગી બિલ્ડરે પોતાના ખર્ચની હિસ્સેદારી આપવાનો ઇનકાર કરતા એએમસી તિજોરી પર 15 થી 20 કરોડનું વધુ ભારણ પડ્યું છે। મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયત હવે મિશન ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજિટલ બની રહી છે। જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા તમામ 45 ગ્રામ પંચાયત અને ટંકારાની તાલુકા પંચાયતમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ચાલુ શૈક્ષણિક વર્ષમાં જીટીયુમાં સૌથી વધુ વિવિધ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો। અત્યાર સુધી જીટીયુમાં 56 દેશના 1636થી પણ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા છે। રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે જીટીયુ। અમદાવાદમાં આવેલી ધ ઓરિયન્ટ ક્લબ ખાતે પૂર્વ રણજી ખેલાડીઓનો સ્નેહ મિલન તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો। સાયન્સ સિટીના નવા પ્રકલ્પોને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકાર્પણ બાદ પહેલો રવિવાર હોવાથી લોકો સાયન્સ સિટીના નવા નજરાણા ખાસ જોવા પહોંચ્યા। ન્યૂઝ 18 ની મુહિમ
વિવાનને વાહરે આવો ગુજરાત. અનેક લોકો વિવાનની મદદથી આગળ આવી રહ્યા છે. ત્યારે ઉપલેટા તાલુકાની ટીમે પણ વિવાન માટે ફંડ એકઠું કર્યું છે. 1,75,000 રૂપિયા વિવાનની મદદ માટે ભેગા કરવામાં આવ્યા. ધ્વજાના સમારકામ બાદ દ્વારકા મંદિર પર ફરી ધ્વજા લહેરાઈ. વીજળી પડતા ધ્વજા થઈ હતી ક્ષતિગ્રસ્ત. નુકસાનના કારણે અડધી કાંઠી ફરકતી હતી ધ્વજા. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં એક દાતાએ 4 કિલો 180 ગ્રામ ચાંદીનું દાન કર્યું છે. કળશ, આરતી, ઘંટડી, ઝાંઝર, વીજળી સહિતના ચાંદીના આભૂષણો અંબાજી માતાને અર્પણ કરાયા. અમરેલીના રાજુલાના દાતાએ કુલ 2,84,000 ના ચાંદીનું દાન કર્યું.